જય શ્રી રામ મારા મદદ પણ કરાવી હશે અરે વાહ તો ચાલો આજે એક સરસ મજાની વાર્તા સાંભળી આ વાર્તા લોક સંગ્રહ માંથી લીધી છે અને વાર્તાનું નામ છે સો થી લાંબુ નાક એક મોટું બધું જંગલ હતું આ જંગલમાં એક મોટું બધું ઘાસનું મેદાન હતું આ મેદાન પાસે નાનકડું એવું સરોવર હતું એક દિવસ આ મેદાનમાં જંગલના બધા જ પ્રાણીઓ ભેગા થયા તેઓ આજનો દિવસ જંગલ દિવસ તરીકે ઉજવવાના હતા એટલા માટે બધા ભેગા થયા અને બધા ચહેરા ઉપર ખૂબ જ આનંદ હતો એક તરફ ઊંચા પથ્થર ઉપર વનરાજા બેઠા હતા વાઘ વરુ અને સભામાં હાજર હતા ડેડકો કાચબો ને મગર જેવા જળચર જીવો પણ આવ્યા હતા તો વળી મોર પોપટ કબૂતર બધા પક્ષીઓ પણ સૌની હારમાં ગોઠવાઈ ગયા હતા અને પછી નાના નાના જીવ જંતુઓ કીડીબેન મકોડા પતંગિયા અને એ પણ બધાય હોંશી હોંશે આવ્યા હતા શરૂઆતમાં તો કોયલબેને સુંદર કંઠે ગીત ગાયું મયૂરોએ પાંક ફેલાવી અને મનોહર નૃત્ય કર્યું ગોદડાભાઈએ તો સરસ મજાની મિમિક્રી આપી શિયાળભાઈ તો જોક સંભળાવ્યા અને સૌ હસી હસીને લોથપોથ થઈ ગયા એટલામાં જંગલના રાજા હતા ને સિંહભાઈ એક વિચાર આવ્યો તે કહે જંગલના બધા પ્રાણીઓ આજે આપણે ઉત્સવ ઉજવવા ભેગા થયા છીએ હવે પોત પોતાના શરીરના અંગ વિશે કઈક ને કઈક વાત કરે શરૂઆત તો હું મારાથી કરું મારી કેશવાળી સુંદર છે તેના લીધે મારી શોભામાં વધારો થાય છે પછી કહે હાથી ભાઈ હવે તમારો વારો આવ્યો એટલે હાથી કહે મને ભગવાને સૂંઢ આપી મારા મારા ઉપર ઉપકાર કર્યો છે સૂંઢ મને બહુ જ ઉપયોગી છે પછી કહે વાઘ વાઘ આવ્યો વાઘ કહે મારા નહોર તો મને બહુ જ ગમે છે એ ન હોત તો હું ક્યાર ભૂખ્યો રહી જાત પછી કહે મોર હવે તમે આવો પછી મોરભાઈ આવ્યા અને બોલે મારા રંગબેરંગી પીરજ ને હવે તમે આવો એટલે વિચી આવ્યો અને કહે મારો ડોંગ તો ભારે તેજી લો દુશ્મન ને તે વાગે ને તો એના રામ રમી જાય પછી આવ્યા મંકોડા ભાઈ એ તો બોલ્યા છું હું તો નાનો પણ મારો અંકોડો ખૂબ જ મજબૂત એકવાર શિકારને પકડો પછી અંકોડો તૂટે નહીં અને છૂટે નહીં નાની અમથી કીડી બેન ઊભી થઈ અને તે તો નમ્રતાથી બોલી હું તો સૌ જીવોમાં ખૂબ જ નાની નાની છું છતાં મારું નાક સૌથી લાંબું છે આ સાંભળી અને બધા પ્રાણીઓ હસવા લાગ્યા આ નાની અમથી કીડી અને નાક લાંબુ આ તે કઈ રીતે બને જંગલના રાજા હસી પડ્યા તેમણે થયું કે કદાચ કીડીએ કઈક બોલવામાં ભૂલ કરી છે તે બોલ્યા અલ્યા કીડી બોય તમારું નાક તો તમારા શરીર કરતાં પણ નાનું હોય તમારું નાક મન મન દેખાય છે અને ત્યાં નાકના દર્શન ક્યાંથી થાય કીડી તો નમ્ર પણ બોલી મહારાજ છતાંય મારું નાક લાંબુ છે વાઘ બોલ્યો અમારા કરતા લાંબુ છે એટલે હાથી તો સૂંઢ હલાવતા હલાવતા બોલ્યો મારા કરતા પણ લાંબો હાથી ને તે કેટલી લાંબી સૂંઢ હોય છે પણ કીડીબેન કહીએ હાથી ભાઈ

ત્યારે વનરાજા ઉભા થયા અને તેમણે પંજો ઉંચો કરી અને બધા રાખવા કહ્યું સભામાં જ પડે શાંતિ ગઈ વનરાજા કહે હવે તમારે સાબિત કરવું પડશે કે તમારું નાવ કઈ રીતના લાંબુ ત્યારે કીડીબેને કહ્યું જેવો મહારાજનો હુકમ આમ કહી અને એને તો પૂછ્યું બોલો નાકનો ઉપયોગ શો થાય ત્યારે ચતુર સસલા ભાઈ આગળ આવ્યા અને બોલ્યા શ્વાસ લેવાનો કીડીબેને કહ્યું તો પણ એ સિવાય અન્ય કોઈ ઉપયોગ ખરો કે નહીં ત્યારે પેલા હાથી ભાઈ આવ્યા સૂંઢ હલાવીને બોલ્યા સૂંઘવાનો નાક વડે તો સારું નરસું સૂંઘી શકાય ને તો પાછું પૂછ્યું જેનું નાક લાંબુ હોય તે વધારે દૂરથી સૂંઘી શકે ને ખરું ને મહારાજ ત્યારે વનરાજા કઈ હા ખરું ખરું ત્યારે કીડી બોલી અરે તો એક કામ કરો આ ઘાસના મેદાનમાં તમે ખાંડનો દાણો ક્યાંક સંતાડી દયો જો એ ખાંડનો દાણો હું મારા नाकની મદદથી શોધી અને આપના ચરણોમાં હાજર કરીશ આ કામ જો મારા સિવાય અન્ય કોઈ કરી શકે તો એમનોય નાક લાંબુ વનરાજા તો ઘણીક વિચાર કરવા લાગ્યો પ્રાણીઓ મેદાનના કિનારે ચાલ્યા વનરાજાએ સૌને પીઠ ફેરવીને ઊભા રહેવા કહ્યું બધાએ તેમ ઊભા રહી ગયા એટલે વનરાજાએ એ એક દાણો ઉપાડી અને ઘાસના મેદાનમાં છૂટી જગ્યાએ મૂકી દીધો વનરાજાએ પ્રાણીઓને પોતાની તરફ મો ફેરવવા કહ્યું અને પછી હુકમ કર્યો બોલો કીડી સિવાય અન્ય કોઈ દાણો શોધીને મને શકશે બધા પ્રાણીઓ એકમેકના મોઢા જોવા લાગ્યા ઊંચા 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 ઘાસમાં નાનો સરખું ખાંડનો દાણો ક્યાં પડ્યો હશે આ કામ કઈ ડમફા સાકવા જેવું સરળ ન હતું છતાંય કૂતરો આગળ આવ્યો અને તે ઘાસના મેદાનમાં થોડું અહીં તહી ફર્યો છેવટે થાકી અને પાછો આવ્યો તે પછી હાથીભાઈ પોતાની લાંબી સૂંઢ ઉછાળતા ઉછાળતા મેદાનમાં આવ્યા અને સૂંઢ વડે ઘાસ સૂંઘતા સૂંઘતા આગળ આવ્યા પણ દાણો તે એમ કઈ જડે છેવટે તો હાથીભાઈ પણ પાછા આવ્યા તે પછી કોઈની હિંમત દાણો શોધવાની ન થઈ છેવટે વનરાજાએ કીડી સામે જોયું કીડીબાઈ કીડીબાઈ ત્યાં તો કીડીબાઈ આવ્યા અને વનરાજાને નમન કરીને બોલ્યા મહારાજ હવે મારો વારો પણ મને શોધી ના આવતા વાર લાગશે ત્યારે વનરાજ બોલ્યા ભલે ભલે કીડીબાઈ તો આમ ઉપડ્યા દાણાની શોધમાં કીડીનો તો નાક જબરું ભગવાને તેને ઘણી ધ્રાણેન્દ્રિય સતેજ બનાવી છે ધ્રાણેન્દ્રિય એટલે વાસ પારખવાની ઇન્દ્રિય તેનું નાક તો બહુ જ જબરું હોય ઘણે દૂરથી તેને ગળી ગળી ચીજ વસ્તુ હોય ને મીઠી મીઠી એની ગંધ આવી જાય કીડી બેને તો દાણો શોધી લાવ્યો કીડી કરતા તો એનો દાણો મોટો હતો છતાંય કીડી બેન તો તેને સૂંઢ વડે પકડી અને ખેંચવા લાગી કીળીને તો ભગવાનનું એક વરદાન છે કે તે પોતાના શરીર કરતાંય ઘણું બધું વધારે વજન ઉચકી શકે છે કીડીને તો આવતા વાર લાગી અને સમય તો લાગે જ ને ફરી સભામાં ગણગણાટ શરૂ થયો કે હવે કેળીબેન પાછા નહીં આવે દાણો શોધવાના બહાને હવે ચાલ્યા ગયા લાગે છે હવે ક્યારેય આવી વાતો નહીં કરે આમ ચર્ચા ચાલતી હતી ને બધાએ વાતો કરતા હતા આંદરો-અંદર ત્યાં તો કીડીબાઈ તો ટેચૂ 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 કરતા આવ્યા વનરાજાના પગ પાસે દાણો મૂક્યો વનરાજાએ તો કીડીને સાબાસિયા આપી તેણે સભામાં જાહેરાત કરી કે આપણા બધા કરતા આ કીડીબેનનો નાક બહુ જ લાંબો છે બધા પ્રાણીઓને કીડીબેનને વધાવી લીધા અને કીડીબાઈ તો પછી નાચવા ને ગાવા લાગ્યા શરીર નાનું લાંબુ નાક સૌથી લાંબુ મારું નાક શરીર નાનું લાંબુ નાક સૌથી લાંબુ મારું નાક તો પછી બધાએ ઉજવણી કરી ઉત્સવ ઉજવ્યો અને પછી ખાધું પીધું ને મજા કરી તો ચાલો બાળકો આજનું ઝડકણું સાંભળીએ कोयल पेली कुँँँँँँँ कुँँ गाई, क्या जैने ए छुपाई जाई, आंबा डाड़े बेठी बेठी मीठा मधुरा गीतो गाई, तो चालो बाड़को फरी मडी शुना वार्ता साथे, त्या सुधी, आउजो बदा बाड़को, पुनः मिलामा,